નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો વાત કરીએ આજના તાજા અને મહત્વના સમાચારો વિશે સૌ પ્રથમ સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે આનંદના સમાચાર આરબીઆઈએ નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ અને બે હજાર ચોવીસમાં કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા ટૂંકા ગાળાની લોન માટે આપવામાં આવતી સબસિડી ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે આ નિર્ણય બાદ ખેડૂતોને કૃષિ સંબંધિત કામો માટે ત્રણ લાખની લોન ચાર ટકાના વ્યાજદરે મળશે આ લોન પર ખેડૂતોએ સાત ટકા વ્યાજ ચૂકવવાનું હોય છે જેમાં આ સરકાર તરફથી દોઢ ટકા સબસિડી મળે છે જે ખેડૂતો લોનની સમયસર ચૂકવણી કરે તેને ત્રણ ટકા વ્યાજદરની છૂટ મળે છે મિત્રો આગળના સમાચારની વાત કરીએ તો ગુજરાતના જીઓ યુઝર્સ માટે ખુશખબર દેશમાં જીઓની પહેલી ફાઇવ જી સર્વિસ મેળવનાર ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું છે રિલાયન્સની જાહેરાત મુજબ ફાઇવ જી સ્પીડ ગુજરાતના લોકોને સમર્પિત છે હવે રાજ્યના તેત્રીસ જિલ્લા મથકોમાંથી સો ટકા જીઓ ટ્રુ ફાઇવ કવરેજ ધરાવશે આ જીઓ વેલકમ ઓફર સાથે યુઝર્સ વન જી પર સેકન્ડ પ્લસ સ્પીડ સાથે અમર્યાદિત ફાઇવજી ડેટા મળશે જીઓ હેલ્થકેર એગ્રીકલ્ચર ઇન્ડસ્ટ્રી ફોર ફુટ જીરો અને આઈઓટી સેક્ટરમાં સાચી ફાઇવજી સંચાલિત સિરીઝથી શરૂઆત કરશે મિત્રો આગળના સમાચારની વાત કરીએ તો સોનું ત્રેપન હજારની નજીક પહોંચ્યુ ભારતીય વાયદા બજારમાં સોના ચાંદીમાં તેજી યથાવત છે પચીસ નવેમ્બરે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનાની કિંમતની શરૂઆત જીરો પોઈન્ટ ચાલીસ ટકાના વધારા સાથે ટેડ થઈ રહી છે તો ચાંદીનો દર ઝીરો પોઈન્ટ અગિયાર ટકાના વધારા સાથે કારોબાર કરી રહ્યો છે સવારે નવ વાગીને દસ વાગ્યે દસ મિનિટ સુધી ચોવીસ કેરેટ સોનાની કિંમત ઓગણપચાસ રૂપિયાના વધારા સાથે બાવન હજાર સાતસો વીસ પ્રતિ દસ ગ્રામ હતી ચાંદી ઓગણપચાસ રૂપિયા વધીને બાસઠ હજાર સાતસો વીસ રૂપિયા પર ટેડ કરી રહી છે મિત્રો આગળના સમાચારની વાત કરીએ તો શિયાળો શરૂ થતાં મળી મોટી રાહત ઠંડીની સીઝન સાથે લીલા શાકભાજીની પણ સિઝન શરૂ થઈ ગઈ છે શિયાળામાં લીલા શાકભાજીની માંગણી સાથે તેનું ઉત્પાદન પણ વધતું જોવા મળતું હોય છે જેના કારણે તેના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો છે શાકભાજીના ભાવમાં સાઠથી સિત્તેર ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે ફ્લાવર પંદરથી વીસ રૂપિયા અને ટામેટા દસથી પંદર રૂપિયા કિલો મળી રહ્યા છે હાલ ઘણા શાકભાજીની આવક ડબલ કરતાં પણ વધારે થઈ છે જેનાથી સામાન્ય જનતાને રાહત મળી છે મિત્રો આગળના સમાચાર પીએમ કિસના કિસાન યોજનાને લઈને મળી રહ્યા છે કેન્દ્ર સરકારે પીએમ કિસાન યોજનામાં ફેરફાર કરતાં હવે સ્ટેટસ જોવા માટે આધાર નંબર સાથે મોબાઈલ નંબર ફરિયાત કર્યો છે હવે આધાર નંબર સાથે કિસાન પોર્ટલ પર જઈને સ્ટેટસ ચેક કરી શકાશે નહીં આ માટે તમારે તમારો લિંક મોબાઈલ નંબર ફરિયાત આપવો પડશે પહેલા નિયમ હતો કે ખેડૂતો પોતાનો આધાર અથવા મોબાઈલ નંબર નાખીને સ્ટેટસ ચેક કરી શકતા હતા આ પછી આ નિયમ બદલાયો કે ખેડૂતો મોબાઈલ નંબરથી નહીં પરંતુ આધાર નંબરથી સ્ટેટસ જોઈ શકશે હવે નવા નિયમ હેઠળ ખેડૂતો આધાર નંબરથી નહીં પરંતુ માત્ર મોબાઈલ નંબરથી સ્ટેટસ જોઈ શકશે મિત્રો આગળ સમાચારની વાત કરીએ તો ઘઉંમાં પંદરથી વીસ દિવસમાં બસ્સો રૂપિયા વધ્યા ઘઉંમાં પણ આગ જડતી તેજી જોવા મળી રહી છે એફસીઆઈ ગોડાઉન ખાલી ખમ થઈ ગયા છે હાલમાં ઘઉંના ક્વિન્ટલના છવ્વીસોથી છવ્વીસો પચાસ રૂપિયા ભાવ છે જે વીસ દિવસ પહેલાં ચોવીસો રૂપિયાથી પચીસો રૂપિયા હતા કોરોનામાં ગરીબોને ઘઉં ફ્રી આપવાથી એફસીઆઈ ગોડાઉન ખાલી હોવાના રિપોર્ટ જાણવા મળે છે ઘઉંના ભાવ વધવાથી ઘઉંની પ્રોડક્ટ બનતી તમામ વસ્તુઓ જેમ કે બ્રેડ બિસ્કીટ મેંદો ચકી આંટો આ તમામ વસ્તુઓ મોંઘી થાય છે તો મિત્રો આ હતા આજના અગત્યના સમાચારો